દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ. મિત્રો, આજે હું જબરજસ્ત વાત કહેવાનો છું અને આજે હું દુનિયાના સૌથી શક્તિશાળી લોટ વિશે વાત કરવાનો છું. મિત્રો, આજે દુનિયાનો જે સૌથી શક્તિશાળી અને જેમાં સૌથી વધારે ફાયદા છે એ લોટની વાત આજે કરવાનો છું, તો તમે મારો વિડિયો છેલ્લે સુધી જોજો. મિત્રો, આપણે સામાન્ય રીતે અત્યારે આપણે જોઈએ તો બધા જ રોટલો ઘઉંની રોટલી ખાવાનું પસંદ કરતા હોય છે. ઘણી જગ્યાએ લોકો બાજરીના રોટલા પણ ખાતા હોય છે. પણ મિત્રો, આજે હું જે શક્તિશાળી લોટની વાત કરવાનો છું એ છે જુવાર. મિત્રો, જુવાર આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જો કે મોટા ભાગે જુવારના રોટલા ઓછા પ્રમાણમાં ખવાય છે. મિત્રો, જુવાર એ એવું ધાન્ય છે કે જેની તાસીર ઠંડી છે અને એ આપણા શરીરમાંથી ઘણા બધા રોગોને દૂર કરવાનું કામ કરે છે. અને કયા કયા રોગોમાં એ કામ કરે છે ને, એની હું તમને આજે ડિટેલમાં વાત કરીશ. મિત્રો, આપણે સારામાં સારું જો આપણે કહીએ અનાજ, તો બાજરી આવે છે. પણ એ હવે બાજરી એવી હોય છે કે ગરમ હોય છે, તો આપણે ખાલી એને શિયાળામાં જ ખાઈ શકીએ. ઉનાળામાં બાજરી આપણે બહુ લોકો ખાતા નથી. તો આપણે હવે ઉનાળામાં જો તમારે સારામાં સારો જો લોટ ખાવો હોય ને, સારામાં સારો જો રોટલો ખાવો હોય ને મિત્રો, એ છે જુવારનો રોટલો. તો મિત્રો, આજે એની હું તમને ટોટલી જુવાર વિશે આજે વાત કરવાનો છું. મિત્રો, જુવારમાં ફાઇબર્સ ખૂબ જ માત્રામાં હોય છે, જે ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે તો ખૂબ જ અસરકારક સાબિત થાય છે. મિત્રો, જુવારમાં ફાઇબર્સ ખૂબ હોવાથી એ વેઇટ લોસ માટે પણ ઉપયોગી છે. જે લોકોનું શરીર વધારે છે એ લોકો જો જુવારનો રોટલો ખાશે તો એમનું વજન ફટાફટ ઉતરવા લાગશે. મિત્રો, જુવારના લોટના રોટલા પણ બને છે અને ઘણા લોકો રોટલી પણ બનાવે છે. તો મિત્રો, તમે જો જુવારના લોટના રોટલા કે રોટલી ખાશો તો તમને લાંબો સમય સુધી ભૂખ નથી લાગતો. મિત્રો, જે લોકોને વોટર રિટેન્શન, સોજા આવતા હોય, જે લોકોને સાંધાનો દુખાવો હોય, મિત્રો જે લોકોને કમરનો દુખાવો હોય, એ બધા લોકો જો જુવારનો રોટલો ખાશે તો એમાંથી એમને ખૂબ જ ફાયદો થાય છે. મિત્રો, હવે જુવારની વાત કરીએ તો આપણે એના ગુણધર્મો કયા છે એ આપણે જાણવા જોઈએ. તો મિત્રો, જુવારની તાસીર કહું તો ઠંડી હોય છે, એટલા માટે તેને ગરમીની ઋતુઓમાં જ વધારે ખાવું જોઈએ. શિયાળામાં જુવારના રોટલા ઓછા ખાવામાં આવે છે. પરંતુ જે લોકો ડાયટ કરતા હોય છે, જે લોકો વેઇટ લોસનું સિસ્ટમમાં હોય છે, એ લોકો જુવારમાં પણ એ શિયાળામાં પણ જુવારનો રોટલો ખાઈ શકે છે. મિત્રો, જુવારમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, આયરન હોય છે. મિત્રો જુવારમાં પોટેશિયમનું કામ શું છે? પોટેશિયમ આપણા હૃદયને મજબૂત રાખે છે. મિત્રો, આપણા હૃદયની કાર્યક્ષમતા વધારે છે, આપણા હૃદયને એકદમ સ્ટ્રોંગ રાખે છે. એટલે મિત્રો, પોટેશિયમનું કામ છે હૃદયને સ્ટ્રોંગ રાખવાનું. અને પોટેશિયમ આપણા લોહીની નસમાં જે કોલેસ્ટ્રોલ જમા થયેલું છે એને દૂર કરવાનું કામ કરે છે. એટલે જો જુવાર ખાવામાં આવે ને તો એનાથી હાર્ટ એટેકના પ્રોબ્લેમથી બચી શકાય છે. મિત્રો, બીજું અંદર ફોસ્ફરસ હોય છે અને ત્રીજું કેલ્શિયમ. કેલ્શિયમ તમને ખબર જ હોય છે, કેલ્શિયમ આપણા હાડકાને મજબૂત બનાવે છે, આપણા હાડકાને સ્ટ્રોંગ બનાવે છે. જે લોકોને સાંધાનો દુખાવો હોય, જે લોકોને હાડકાનો દુખાવો હોય, જે લોકોને વારંવાર થાક લાગતો હોય, થોડું કામ કરે અને થાકી જતા હોય, એ બધા લોકો માટે કેલ્શિયમ જુવારમાં ભરપૂર માત્રામાં હોય છે. સાથે સાથે એની અંદર આયરન હોય છે, એટલે કે લોહ તત્વ. જે લોકોના લોહીની ઉણપ હોય, જે લોકોને હિમોગ્લોબિન ઓછું હોય છે. મિત્રો, ઘણા બહેનોમાં આપણે જોઈએ તો ઘણું બધું હિમોગ્લોબિન ઓછું હોય છે, તો એ લોકો જો જુવાર ખાય ને તો એ લોકોમાં લોહીની અંદર હિમોગ્લોબિનની માત્રા વધી જાય છે. મિત્રો, અને લોહી જો હિમોગ્લોબિનની માત્રા ઓછી હશે તો તમે થોડુંક કામ કરશો અને થાકી જશો, કારણ કે તમારા શરીરમાં પૂરેપૂરો ઓક્સિજન મળતો નથી. એટલે
આપણને થાક લાગી જાય છે. એટલે મિત્રો, જો જુવારનો રોટલો તમે ખાશો તો એની અંદર ભરપૂર માત્રામાં પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને આયરન હોય છે. કેલ્શિયમ આપણા દાંતને પણ મિત્રો મજબૂત બનાવે છે. બીજું, જુવારના લોટમાં એન્ટીઓક્સિડન્ટ તત્વો હોય છે. મિત્રો, આ એક ખૂબ જ અગત્યની વસ્તુ છે. જુવારનો જે લોટ હોય છે ને, એમાં એન્ટીઓક્સિડન્ટ, જે બીજા કોઈમાં પણ નથી હોતું, મિત્રો જુવારની અંદર એન્ટીઓક્સિડન્ટ તત્વો હોય છે. એ શું કરે છે? આપણા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે, આપણા કિડનીની સફાઈ કરવાનું કામ કરે છે, આપણા લીવરને ચોખ્ખું કરવાનું કામ કરે છે. આપણું લીવર શું કરે છે? આપણા શરીરમાં જે ઝેરી તત્વો હોય ને, એ બધા લીવર પોતે સંગ્રહ કરે છે. અને એ જે સંગ્રહેલા ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કોણ કરે? કે જેની અંદર એન્ટીઓક્સિડન્ટ વધારે હોય. એ આપણા શરીરમાંથી જે ફ્રી રેડિકલ, અમારી જો વિજ્ઞાનની ભાષામાં કહીએ તો આપણા શરીરમાં જે ફ્રી રેડિકલ હોય છે, કે જે ખરાબ તત્વો હોય છે, એને દૂર કરવાનું કામ છે. મિત્રો, જુવારમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે અને તે ગ્લુટેન રહિત હોય છે. મિત્રો, ઘઉંની અંદર ખૂબ જ માત્રામાં ગ્લુટેન હોય છે, પણ જુવારમાં ગ્લુટેન હોતું નથી. એટલે મિત્રો, ઘણા જે ડૉક્ટરો છે, જે કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટરો છે, જે હૃદયના ડૉક્ટરો છે, એ લોકો, જે લોકોને હૃદયનો પ્રોબ્લેમ હોય છે, એ લોકોને ડૉક્ટર ઘઉં ખાવાની ચોખ્ખી ના પાડી દીધી છે કે તમે ઘઉં બંધ કરી દો. જે લોકોને હાર્ટનો પ્રોબ્લેમ હોય, એ લોકોએ તો ઘઉં બંધ જ કરી દેવા જોઈએ. બીજું, જુવાર એ નોન એલર્જીક છે. મિત્રો, જુવારમાં તમે ખાશો તો એનાથી કોઈ પણ પ્રકારની એલર્જી થતી નથી. મિત્રો, જુવારના દાણાની રાખ બનાવીને જો મંજન કરવામાં આવે ને, તો જેનાથી દાંત હલતા હોય અને તેમાં જો કોઈ દર્દ થતું હોય દાંતમાં, તો એ તરત જ બંધ થઈ જાય છે. સાથે સાથે આપણા દાંતની અંદર જો પેઢામાં સોજો આવ્યો હોય ને, તો પણ એ દૂર થઈ જાય છે. મિત્રો મિત્રો જુવાર બવાસીરમાં પણ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, જુવારની અંદર કહું ને તો વિટામિન બી કોમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં છે. બીજા કોઈમાં પણ નથી, પણ મિત્રો જુવારની અંદર ભરપૂર માત્રામાં વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે. મિત્રો, વિટામિન બી કોમ્પ્લેક્સ શું કામ કરે છે? તો એ આપણા પાચન શક્તિને એકદમ મજબૂત કરે છે. મિત્રો આપણા પાચન શક્તિને એકદમ મજબૂત કરવા માટે વિટામિન બી કોમ્પ્લેક્સની જરૂર હોય છે. એટલે મિત્રો, જુવારમાં ભરપૂર માત્રામાં વિટામિન બી કોમ્પ્લેક્સ. મિત્રો, એની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. મિત્રો, પ્રોટીનનું કામ શું છે? આપણા શરીરમાં જે બહેનો હોય, ભાઈઓ હોય, જે લોકોને હેર લોસ થતા હોય છે, જે લોકોને વાળ ખરતા હોય છે, એ લોકો જો ખાય તો વાળ ખરવાનું બંધ થઈ જાય, આપણા સ્કિનની કરચલીઓ દૂર કરવાનું કામ કરે છે. એટલે મિત્રો, જુવારની અંદર આટલા બધા ભરપૂર માત્રામાં તત્વો હોય છે. તો મિત્રો, તમે જુવારના રોટલા કે રોટલી ખાવાનું ચાલુ કરી દો. અને છેલ્લે હું તમને કહું, જુવારમાં એક અભ્યાસ પ્રમાણે ખાસ પ્રકારના કેન્સરના ખતરા સામે લડવામાં મદદરૂપ થાય છે. મિત્રો, સંશોધનોએ સાબિત કર્યું છે કે જુવાર ખાસ પ્રકારના કેન્સર સામે પણ લડવામાં મદદરૂપ છે. મિત્રો, આટલા બધા ફાયદા જુવારના છે. મિત્રો, તમને મારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક મિત્રોને આ વિડિયો મોકલજો. તમે મારી ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ.